એટલી મસ્ત સુનસાન જગ્યા છે, બહુ જ સુંદર ટ્રેક છે, અને લાઈક કોઈ નહીં, આઈ એમ ધ ઓનલી વન. વાવ, થેન્ક્સ ટુ યુનિવર્સ. તમને લોકોને વ્યૂ બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો પાછળ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ ધ ગુજરાતી ટ્રાવેલરમાં. મારું નામ છે વિધિ અને અમે લોકો બનાવીએ છીએ ટ્રાવેલ બ્લોગ્સ ગુજરાતીમાં. તો જો તમે અમારી YouTube ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો ધ ગુજરાતી ટ્રાવેલર. એન્ડ યસ, અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે જ્યાં તમને શોર્ટ્સ વિડીયો જોવા મળશે, તો એ પણ ફોલો કરી લેજો જો તમે નવા હો તો. સો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના એક યુનિક ટ્રેકની, જેનું નામ છે વેલી ઓફ ફ્લાવર. અને આ વેલી ઓફ ફ્લાવરનો ટ્રેક યુનિક એટલા માટે છે કેમ કે એ માત્ર 4 મહિના માટે ખુલે છે. તો મિડ જૂનથી સ્ટાર્ટ થશે, ઓક્ટોબર એન્ડ સુધી આ લાઈક જે ટ્રેક છે એ ઓપન હોય છે. એન્ડ યસ, આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવે છે અને આમાં તમે સ્ટે નથી કરી શકતા, એ જગ્યાએથી તમારે જોઈને પાછું આવી જવું પડે છે. સો યસ, બહુ બધી રીતે આ ટ્રેક યુનિક છે અને મને બહુ ટાઈમથી ઈચ્છા હતી. લાઈક આમ બકેટ લિસ્ટ કોને તમારું કે લખીને રાખ્યું કે વેલી ઓફ ફ્લાવરનો ટ્રેક કરવો છે. સો આ વખતે હું ઋષિકેશ ગઈ હતી પર્સનલી, ત્યાં ખાલી થોડો ટાઈમ રોકાવા માટે અને થોડા બીજા કામ હતા. બટ ઇન્સિડન્ટ એવો થયો કે હું જ્યારે ઋષિકેશ ઉતરી અને ત્યાંથી હું મારી હોસ્ટેલ સુધી જતી હતી, તો છકડામાં મને એક છોકરી મળી અને આપણી તો ટેવ તમને ખબર, એકદમ કેમ છો, શું છે, ક્યાંથી છો, ક્યાં રહેવાના છો, બધું જ પૂછી લઈએ. તો પછી મેં પૂછ્યું એમને કે તમારો નેક્સ્ટ પ્લાન શું છે, તો શી ટોલ્ડ કે હું આવી રીતે એક ગ્રુપ જોડે જઈ રહી છું વેલી ઓફ ફ્લાવરના ટ્રેક ઉપર. સો આપણે અંદરથી આમ લાઈક ઓ માય ગોડ, વેલી ઓફ ફ્લાવર. તો આપણે એના જે ગ્રુપ લીડર હતો એનો નંબર લીધો અને થોડી રિક્વેસ્ટ કરી, બિકોઝ ઇટ વોઝ સો ઇન્સ્ટન્ટ, તો એ લોકો પણ વ્હીકલ ને બધું અરેન્જ થઈ ગયું હતું. બટ મેં રિક્વેસ્ટ કરી, થોડી ઓળખાણ આપી કે ઓ આઈ હેવ સમ ગુડ ફોલોઅર્સ ઓન ઇન્સ્ટાગ્રામ, એન્ડ થોડી એ રીતે લાગવગ ચલાવીને એમને મને કીધું ઓકે, તો હું એમની સાથે જોઈન થઈ ગઈ વેલી ઓફ ફ્લાવરના ટ્રેક માટે. એન્ડ યસ, મારી પાસે કશું જ નહોતું, શૂઝ નહોતા, ખાલી પોન્ચો હતો જે હું હંમેશા જોડે રાખું છું. બાકી લાઈક બેગ તો નેપસેક હતી, બટ મેઇન વસ્તુ છે શૂઝ નહોતા મારી પાસે. બટ શૂઝ ઇઝ ધ મસ્ટ, તો મેં પછી રેન્ટ ઉપર લીધા હતા. તો એવી બધી ગંઠળ મંઠળ કરીને ફાઇનલી હું વેલી ઓફ ફ્લાવરનો ટ્રેક કરીને આવી છું અને એની બધી જ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે. સો યસ, ચલો શરૂ કરીએ તો વેલી ઓફ ફ્લાવરના ટ્રેકની માહિતી. તો યસ, શરૂઆત કરીએ એના અમુક ક્વેશ્ચન્સથી કે વેલી ઓફ ફ્લાવરનો ટ્રેક ક્યાંથી શરૂ થાય છે, કેટલા દિવસ લાગે, અપ્રોક્સિમેટ બજેટ કેટલું હોય છે, તો એ બધી માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો સૌથી પહેલો પ્રશ્ન કે કેટલા દિવસ માટેનો ટ્રેક હોય છે. તો તમે જો સપોઝ ઋષિકેશથી ગણતરી કરો છો, તો ઋષિકેશ ટુ ઋષિકેશનો 5 નાઇટ 6 ડેઝનો હોય છે ટ્રેક. તો એમાં હું તમને કહું તો સૌથી પહેલાં તમારે ઋષિકેશથી જવાનું હોય છે જોશીમઠ, જ્યાં તમારો નાઇટ સ્ટે હશે. નેક્સ્ટ ડે તમે જશો જોશીમઠથી ઘાંઘરિયા સુધી, અને ઘાંઘરિયામાં 3 નાઇટનો સ્ટે હશે, અને ઘાંઘરિયાથી રિટર્ન પાછા આવશો જોશીમઠ, જ્યાં તમારો સ્ટે હશે, અને નેક્સ્ટ ડે જોશીમઠથી ઋષિકેશ. તો આ રીતે તમારી 5 નાઇટ 6 ડેઝનો ટ્રેક ઋષિકેશ ટુ ઋષિકેશ સુધીનો થઈ જશે. તો આ જર્નીની શરૂઆત કેવી રીતે કરવી, તો તમારે સૌથી પહેલાં ઋષિકેશ પહોંચવાનું હોય છે. એના માટે તમે ટ્રેન લઈ શકો છો ઓબ્વિયસલી, બીજું ફ્લાઇટ દહેરાદૂન સુધીની લઈ શકો છો, પણ દહેરાદૂન સુધીની ફ્લાઇટ મોસ્ટલી મોંઘી હોય છે. તો મેં બંને વચ્ચેનો ચીપેસ્ટ ઓપ્શન વિચાર્યો હતો કે હું જલ્દીએ પહોંચી જાઉં અને પૈસા પણ ઓછા થાય. તો મેં એવું કર્યું કે અહીંયાથી હું દિલ્હી જતી રહી ફ્લાઇટમાં, કે જે અરાઉન્ડ એ વખતે મને 1500 કે 1700માં જ પડી હતી, અને દિલ્હીથી પછી ઋષિકેશ હું બસમાં ગઈ હતી જે અરાઉન્ડ 6-1 કલાક લીધા હતા. સો ઋષિકેશ તમે પહોંચી જાઓ ત્યારે તમે ત્યાં ઓવરનાઇટ સ્ટે કરી શકો છો. શંકર
હું સાંજના ટાઈમે જ ઋષિકેશ પહોંચી હતી, તેથી મસ્ત ગંગા આરતી માણવાનો પણ મોકો મળ્યો અને રામઝુલા લક્ષ્મણઝુલા જેવા જે ટુરિસ્ટ પ્લેસીસ છે એ પણ વિઝિટ કર્યા. અને નેક્સ્ટ ડે મોર્નિંગથી તમારો એક્ચ્યુઅલ ટ્રેક સ્ટાર્ટ થશે. તો તમે જશો ઋષિકેશથી જોશીમઠ સુધી, કે જે લગભગ 9 કલાકની ડિસન્ટ જર્ની હોય છે, જ્યાં તમને રસ્તામાં સરસ મજાના વ્યૂ દેખાશે. આઈ નો માઉન્ટેન્સમાં જાઓ એટલે વ્યૂની તો કંઈ કમી નથી હોતી, બટ યસ, થોડો ટ્રાફિક મળવાના ચાન્સીસ છે, કેમ કે લેન્ડસ્લાઇડ કે એવું કંઈ થાય તો તમને ટ્રાફિક મળી શકે છે. તો ઇવનિંગ સુધી તમે જોશીમઠ પહોંચી જશો. સો અત્યારે અમે લોકો છે રસ્તામાં, અમે લોકો જઈ રહ્યા છીએ વેલી ઓફ ફ્લાવર. કોઈ પ્લાન નહોતો વેલી ઓફ ફ્લાવર જવાનો, બટ ઇટ ઇઝ લાઈક ઇન્સ્ટન્ટ મારું, જેમ દરેક વખતે હોય છે. સો અત્યારે બ્રેકફાસ્ટ કરવા રસ્તામાં ઊભા છીએ, 9 o'clock થયા છે અને આજે પહોંચવાનું છે જોશીમઠ. લગભગ રાત પડી જશે જોશીમઠ પહોંચતા, બટ યસ, જર્ની બહુ સારી છે, ઇવન વરસાદ પણ નથી, તો લાઈક વેધર પણ બહુ સારું છે. યસ, લેટ્સ ગો. સવારના નાસ્તા પછીનો પહેલો બ્રેક લીધો અમે અહીંયા દેવપ્રયાગ આગળ, કે જે ગંગા નદીનું જન્મસ્થળ છે. અહીંયા બે અલગ અલગ નદી ભગીરથી અને અલકનંદા ભેગી થાય છે અને પછી એક નદી ગંગા સ્વરૂપે વહે છે. આ એક ધર્મ સ્થળ પણ ગણાય છે. નવ કલાકની જોશીમઠ સુધીની જર્નીમાં તમને દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને નંદપ્રયાગ આ 4 પ્રયાગ જોવા મળશે. જોશીમઠ જે છે ત્યાં પણ તમને પેટ્રોલ પંપ મળી જશે, તમે જો પોતાનું વ્હીકલ લઈને આવો છો. અને અહીંયાથી વ્યૂ બહુ સુંદર છે. અમારો રૂમ છે આર્ય રૂમ નંબર 106. ઓકે, સૌથી પહેલાં સ્ટાર્ટમાં તમને વોશરૂમ જોવા મળશે અને વોશરૂમમાં જવાનું છે ડિસન્ટ. એન્ડ ધેન બેડ છે. હેલો, હાય જીયા. હા, સો 4 લોકો અમે લોકો રોકાઈ રહ્યા છીએ અને અમારો સામાન અહીંયા તમને દેખાશે. અને અહીંયાથી વ્યૂ સારો છે, બટ બાલ્કની નથી, પણ ચાલશે, આપણે ચલાવી લઈશું. હેલો, સો ફાઇનલી અમે લોકો 9-9.5 કલાકની અમારી જર્ની પછી અમે આવી ગયા છીએ જોશીમઠ. અને જોશીમઠમાં એની નીચેની સાઈડ એક હોટલ છે, ત્યાં અમે રોકાયા છીએ. અત્યારે લગભગ 6:30 થયા છે અને અમારી મસ્ત મજાની ચા આવી ગઈ છે. સો યસ, તો આજનો દિવસ તો આખો જર્નીમાં જ નીકળ્યો. તમે પણ અહીંયા આવશો તો તમારો ફર્સ્ટ ડે તો જર્નીમાં જ નીકળશે. બાકી કાલે આપણે જઈશું અહીંયાથી ગોવિંદ ઘાટ અને પછી જ્યાં સુધી ગાડી જશે ત્યાં, બાકી પછી આપણે ટ્રેક કરીને ઘાંઘરિયા જઈશું અને ત્યાં નાઇટ સ્ટે કરવાનો છે. બટ યસ, આજુબાજુ વ્યૂ બહુ સરસ છે, નીચે પણ તમે જોઈ શકો છો. આઈ થિંક આ જે NPCL નો હાઇડ્રો પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ ચાલુ છે ઋષિકેશમાં, એનું બધું કામ અહીંયા છે. બટ આજુબાજુ પહાડો જ છે અને સનસેટ એટલો નથી દેખાતો અમારી પાછળ, બટ યસ, ક્લાઉડના કારણે ખબર પડે છે કે પાછળ સનસેટ થઈ ગયું છે. સી યસ, ગુડ ઇવનિંગ. બીજો દિવસ છે મારા ટ્રેકિંગનો આજે. કાલે અમે ખાલી જર્ની હતી, સો ઋષિકેશથી અહીંયા જોશીમઠ સુધી આવ્યા અને નાઇટ સ્ટે અહીંયા હોટલમાં કરેલો છે. સો આજનો દિવસ છે અમારો, બ્રેકફાસ્ટ થઈ ગયો છે, 8 અરાઉન્ડ વાગ્યા છે. 8 વાગે જેવા અમે નીકળીશું, બસ થોડી જ વારમાં સામાન વામાન પેક થઈ ગયો છે. નેક્સ્ટ ડે તમારી જર્ની સ્ટાર્ટ થશે જોશીમઠથી અને જોશીમઠથી તમારે જવાનું હોય છે ગોવિંદ ઘાટ સુધી. ગોવિંદ ઘાટ સુધી તમારી જે ટેક્સી કે બસ એ જશે, પછી ગોવિંદ ઘાટથી બીજું એક સ્ટોપ છે ફૂલના. હવે ફૂલના સુધી જવા માટે તમારી ગાડી જશે નહીં, કેમ કે ત્યાં બહારના વ્હીકલ અલાઉડ નથી. તો તમારે ગોવિંદ ઘાટ ઉતરી જવાનું, ત્યાંથી તમને શટલમાં લાઈક જીપ મળી રહેશે જે 50 રૂપીઝ લેશે, જે તમને ફૂલના ઉતારી દેશે. અને ફૂલનાથી તમારો ટ્રેક સ્ટાર્ટ થશે, તમારે જવાનું રહેશે ઘાંઘરિયા. અને લગભગ એ 8-10 કિલોમીટરનો ટ્રેક છે. એટલો સીનિક અને સારો ટ્રેક નથી ઘાંઘરિયા સુધીનો, મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું. વચ્ચે થોડા વ્યૂઝ મળશે, બટ યસ, ઘાંઘરિયા પહોંચી જાઓ પછી તમને આજુબાજુ મસ્ત પહાડો જોવા મળશે. ઓવરનાઇટ સ્ટે તમે ત્યાં કરશો.
જો તમે પોતાની રીતે જાતે આ ટ્રીપ કરી રહ્યા છો તો તમને ઋષિકેશથી સીધી ગોવિંદઘાટ સુધીની બસ મળી જશે અને રાત્રિ રોકાણ તમે ગોવિંદઘાટમાં પણ કરી શકો છો। ગોવિંદઘાટ આવી ગયા છીએ અને અમારી ગાડી અહીંયા મૂકી દીધી છે પાછળની સાઈડ। હવે અહીંયાથી વિહિકલ ચેન્જ કરીને આપણે જઈશું ફૂલના, કે જ્યાંથી એકચ્યુઅલી આપણો ટ્રેક સ્ટાર્ટ થશે, બટ ત્યાં લોકલ જ વિહિકલ અલાઉડ છે, બહારના વિહિકલ અલાઉડ નથી। તો વી વિલ ચેન્જ, અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે, તો તમારે પોતાની ગાડી લઈને આવો છો તો તમે પાર્ક કરી શકો છો। એન્ડ એક ખાસ વસ્તુનું ધ્યાન રાખજો, 2 વાગ્યા પહેલા તમારો ટ્રેક સ્ટાર્ટ કરી લેજો, એના પછી ત્યાં એન્ટ્રી અલાઉડ નથી। આવી ગયા છે અમે પુલના, ઓ હેલિકોપ્ટર, યસ આ 10 મિનિટમાં પહોંચી જશે અને અમારે 6 કલાક થશે, પણ એ લોકો 3000 રૂપિયા પે કરે છે, અમે ચાલતા મફતમાં જઈશું। સો અહીંયાથી ચાલવાવાળો ટ્રેક ચાલુ થશે એન્ડ આઈ થિંક સાંજ સુધી પહોંચીશું, લેટ સી। સો ઘાંઘરિયા એ સેન્ટર પોઈન્ટ છે, તમારે ટ્રેક કરીને ઘાંઘરિયા સુધી તો જવું જ પડશે, તમારે વેલ્યુ ઓફ ફ્લાવર જવું હોય તો પણ અને હેમકુંડ સાહેબ જવું હોય તો પણ, પણ જો તમે માત્ર હેમકુંડ સાહેબ જાઓ છો તો તમારે આ રીતનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જેવું આપણે કેદારનાથ માટે કરાવતા હોઈએ છે। વેલ્યુ ઓફ ફ્લાવર માટે કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી। સો તમે લોકો અહીંયા આવો છો તો અહીંયા તમને આવી લાકડાની સ્ટીક મળી જશે 20 રૂપિયાની, તો કોઈ પણ કંપની થ્રુ આવો છો એ લોકો કહેશે કે રેન્ટ ઉપર તમને મળશે 200-300 રૂપિયા, બટ એ લેતા નહીં, આ માત્ર 20 રૂપિયામાં તમને અહીંયા મળી જશે। સો આપણો ટ્રેક સ્ટાર્ટ થઈ ગયો છે અને અહીંયા ભીડ તો બહુ છે, અને અહીંયા બનાવેલું છે આ ટાઈપના કે જેમાં તમારે ચાલવું પડશે। વચ્ચે તમને વોશરૂમ પણ મળી જશે। રસ્તામાં તમને ફૂડ કોર્ટ પણ મળશે આવા। લાગ્યો છે, પ્લીઝ હિમાચલમાં આવો, માઉન્ટેન્સમાં આવો, તૈયારી સાથે આવજો પ્લીઝ। હેલો, સો રાઈટ નાઉ હું રસ્તામાં છું, ઓલમોસ્ટ 1 કિલોમીટર જેવું બાકી છે પહોંચવા થઈ છું। રસ્તામાં તો બહુ થાક લાગ્યો, બટ હવે થોડી એમ પોઝિટિવ એનર્જી ફીલ થાય છે આઈ થિંક આના કારણે। સો યસ, અને આજુબાજુ વ્યૂ બહુ સરસ છે। આમ લગભગ હું અત્યારે વાગ્યા છે 4:30-5:30 સુધી તો પહોંચી જ જઈશ ફાઇનલી। અહીંયા ટેન્ટ દેખાવા માંડે ને એટલી ખુશી થાય મને, પહોંચી ગયા મેં। અહીંયા હેલિપેડ છે, તો તમે હેલિકોપ્ટરથી આવો છો તો તમને અહીંયા ઉતારશે, અને સામે બધા ટેન્ટ છે। બેઝિકલી ગાંગરિયા આવી રીતે વિકસાવવામાં આવ્યું છે, તમે અહીંયા આવો તો તમને સ્ટે મળી જશે,
તમારે ચિંતા કરવાની જરૂર નથી, બહુ બધા સ્ટે ઓપ્શન અવેલેબલ છે. સાવડો મારો ટ્રેક પછી અમને નાસ્તામાં મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ અને ચા. તો અમારી બધી પાર્ટી અહીંયા ચા પીવા માટે બેસી ગઈ છે બહારની સાઈડ. સામે મસાલા ડોસા બનાવવાનું કીધું છે તો એ બનાવે છે. સો બેઝિકલી તમને અહીંયા બધું જ મળી જશે. મને નથી લાગતું કે આટલી ફેસિલિટી અહીંયા હશે.